सब्सक्राइब करो आ चैनल ने। चल माफी मांग, चल तू पर माफी मांग, माफी मांग, मांग माफी, मांग माफी, मांग माफी, माफी मांग। I'm sorry. તને તો હું જોઈ લઈશ. હવે જાય છે જોવા મારી તાલી વિક્રમભાઈ. વાહ વાહ વાહ. આભાર વિક્રમ, આજે ત્યાં ગુંડાઓના ત્રાસથી કોલેજને મુક્ત કરાવી છે. સાહેબ, એમાં આભાર માનવાનું ના હોય, એ તો મારી ફરજ હતી. ધન્યવાદ. હવે તને અહીંયાથી કોઈ નથી જવા દેવાનું, કારણ કે તું આખી કોલેજ નો હીરો બની ગયો છે. બેના, મારે કોઈ હીરો બીરો બનવું નથી. એ બેન, વિક્રમભાઈને તો છે ને હીરો બનવામાં કોઈ રસ નથી, પણ આ બધી માટે જો હું હીરો બનવા લાયક હોય તો મને કહી દો. જાને જાને, અરે તારી કઈ જરૂર નથી. ચલો, હા ચલો, હા ચલો. પોત પોત વર્થી આ કોલેજમાં ભણું છું, પણ આ કોલેજ મારી માટે કંબોડી છે. એક સેટિંગ. એ ભાઈ, હા હમણાં તો એ છબછબ્યા કરતી હતી, એટલા માં બધી જઈ છો. અલા કઈ બોલો સિસ્ટર, મારા તમારા નહીં. એ દોડા ફાડીને જોવે છે શું? કોઈ દિવસ છોકરી જોઈ નથી? તમારા જેવી નથી જોઈ. શું? આ મોબાઈલમાં મારા ફોટા પાડે છે એમ? સારી રીતે ઓળખું છું તારા જેવા શહેરી માણસોને. ગામડાની ભૂડી છોકરી જોઈ નથી અને પટાવા દોડી આવ્યા નથી. પણ એ આ રાધા છે રાધા, તારા જેવાને વેચીને તો ચણા મમરા ખાઈ જાય છે. તો ખાઈ જાવ ને. યાદ રાખજે, આજ પછી આ ગામની કોઈ પણ છોકરીના ફોટો તો પાડે છે ને તો તારી ખેર નહીં. ચાલો ચાલો, મારી રિંગ આવે તો ઉપર જો 94200. હા ઓ ભાઈ, આ ગોમડાની ગોરી તો લાખ રૂપિયાનો મોબાઈલ લઈને જઈ. જીત્યા, બીજો લઈ લઈશું. બીજો લઈ લઈશું? અરે ભાઈ, તમને થયું છે? હું અત્યાર સુધી તો તમને કોઈ છોકરી ગમતી નથી અને આ ગોમડાની ગોરીમાં હોઈ ગયા. પહેલી નજર કા પહેલા પ્રેમ. અરે આ પ્રેમમાં લાખ રૂપિયાનો મોબાઈલ જોયો ને, મેં પાડેલા હોનેરી ફોટાઈ ગયા. કામ મસ્ત છે. હા ભાઈ, ગામમાં તો આવી ગયો. વિલજીભાઈ નું ઘર કોને પૂછીશ લે? અરે કોને પૂછીશું, આને પૂછી લો. હા, આને બધી ખબર હોય. એ ભાઈ, એ ભાઈ, આ વિલજીભાઈ નું ઘર ક્યાં છે? માર, હું શું કામ મારું? તું માર. હે, મર નહીં, ઘર. વિલજીભાઈ નું ઘર. મને એમાં હાથ શું કામ જોડે છે ભાઈ? તારે મારવો તો મને યાર, મને શું કામ હાથ જોડે છે? વિક્રમ ભાઈ, હું એને ઘર કહું છું ને, હાથ ને મર કહે છે. બેરો લાગે છે, થોડું જોરથી બોલ. ભાઈ, આપણે વેલજી. એલજી એ તો બજારમાં મળશે. એટલે આ ભાઈ મારો વેતુ કરવાનો ધંધો છે, એલજી વેચવાનો નહીં, એ તો બજારમાં મળશે. જા ભાઈઓ, ને એલજી નહીં, વેલજી. એલજી બજારમાં મળશે. જા ભાઈ જા. બહુ માર્યો ને, મારી મારી નેલચી જેવડો બનાવી દેવો ને. અરે ભાઈ, વેલજી. વેલજી બીજે પૂછી લઈએ. સમાધાન નથી તો બેરા લાગે છે, કવિ તો કરું એલજી બજાર બાબર છે. થોડી ગંદા આવશે બે દાડે.
ભાઈ શાંતિરાજ ભાઈ ભૂપતસિંહ આ હું કરો છો તમે આ તો આપણો મહેમાન છે મહેમાન તમારા મહેમાન છે હા સમજાવીને રાખજો ગામની દીકરીનું નામ ના લે જો તમારા મહેમાને નામ લીધું ને તો મહેમાનને મહાન ભેગા કરી નાખીશ મારી નખું કાપી નાખું ચલો પરકમસી હુકમ ભૂપતસિંહ મારી નખું કાપી નાખું કોણ હતા લોકો આ ભૂપતસિંહ છે એનું જે છોકરી જોડે લગ્ન થવાનું હતું ને એને શેરનો છોકરો ભગાડી ગયો બસ ત્યારથી એ શેરના છોકરાને જોવે છે ને કે તલવાર લઈને મારી નાખું કાપી નાખું કરતો પાછળ પડી જાય છે તું કોઈ છોકરી પાછળ પડતો નહીં સુધરી જજે નહીં તો પેલો તલવાર વાળો પણ આ હું ગાહુક કરતો તે હું કરવા કરતો તો એ સુંગીને હારા ખોટાની પરખ કરે છે કે હારો કોણ ને ખોટો કોણ નહીં કરું હો હવે આપણે ઘેર જઈએ હા હા આવો ચાલો ચાલો હા પછી મળીએ હવે જોઈને ચાલે જરા એ અંકલ હું જોઈને જ ચાલું છું નાના મોટાનું કઈ માં બાપ છે કે નહીં એ અંકલ માપ અમે કોઈનું રાખતા નથી ને બાપ સુધી જવાની જરૂર નથી કારણ કે મારે બાપ નથી એટલે જવું હોય તો જતા રહો સીધા ઉપર શું વાંદરા વેડા માંડ્યા છે વાંદરા વેડા તો વાંદરા વેડા અમે આ ઉંમરે નહીં કરીએ તો પછી કઈ ઉંમરે કરીશું હે અને વાંદરા વેડાનો નમૂનો જોવો છે નમૂનો એક સેમ્પલ બતાડું ચલો પપ્પા જીત્યા કેવી લાગી હાથ બહુ ભારે હતો વાહ 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 તો મજ્જો મજ્જો પડી દેવાનો છે એ ભગવાન તારો પાળ માનું ને એટલો ઓછો છે અરે ચેટલો ખોર્યો ચેટલા લોકોને કર કર્યો તાણા મને આજે આટલો દારૂ મળ્યો છે આજ તો બધો થાક ઉતારી દેવાનો છું અલે જીત્યા આ તારો બાર બંધ કર હમણાં જ આપણા ગેરેજના માલિક હરિકાકા આવતા જશે ખબર જ નહીં પડતી ઓનો ઓમનું નામ હરી કાકા છે પણ હરી જેવો એકે ગુણ નથી આ ઉપરવાળા હરીએ મને માંડ માંડ તણ પેકનું આયોજન કરી આલ્યું અને આ નેસે વારો હરી છે કે જે મને પીવા નહીં દેતો વિક્રમ અલ્યા અવેરી લે તારું સંપેત્રુ આયા હરી કાકા જલ્દી કર કેમ છો દીકરાઓ બસ તમારી દયા અરે મારી શેની દયા સાચું કહું તો તમે બંને મળી ગયા ને મારું ઘર પણ સુધરી ગયું બાકી આ દુનિયામાં મારું કોણ હતું મારું તો હતું એ ઢોળાઈ ગયું અરે હોય કાકા અમે છીએ ને તમે રહેવા માટે તમારું ઘર અને ગેરેજ ના આપ્યું હોત તો ખબર નહીં અમે ક્યાં ઠોકરો ખાતા હોત આ ઠોકર વાગી એમાં ઢોળાઈ ગયું શું એટલે અમે બહુ ઠોકરો ખાધી એમ કહેવા માંગુ છું આ શેની ગંધ આવે છે આ દારૂ બારૂ તો અહીંયા દારૂ અરે જે પીવે ને એને તો બહુ મારું અરે અહીં દારૂ બારૂ ના હોય કાકા ઓમાં શું છે કે મને આ થોડીક જરા ઉધરો થઈ ગઈ છે તો પેલી હોમિયોપેથિક ની દવા લાવ્યો તો એ જરા મારથી ભૂલથી અહીં તો રહી જતી એની ગંધ આવે છે અચ્છા બરાબર બેટા વિક્રમ
હું જે કહેવા આવ્યો હતો ને એ વાત કહેવાની તો રહી જ ગઈ. બોલો ને બેટા. આપણું સામેનું ઘર છે ને, મેં એક સરકારી અધિકારીને ભાડે આપ્યું છે, એને તકલીફ ના પડે ને એનું ધ્યાન રાખજો. હા, તકલીફ તો હવે મને પડવાની છે. શેની? એટલે એમ કે એ લોકોને અમે કોઈ તકલીફ નહીં પડવાની. સારું સારું, ચલો હવે હું જઉં. અરે ભાઈ જીતિયા, હા, પેલી તારી હોમિયોપેથિક ની દવા રેગ્યુલર લેતો રહેજે. હા હા હસો હસો હસો, તમારા હસવાના દાડા છે. આ ઢોલો, આ માંડ માંડ મને 3 પેક મળ્યા હતા એ ઢોરાઈને જતો રહ્યો, અને પાછો જતો જતો મને એમ કહેશે કે હોમિયોપેથિક ની દવા તું રેગ્યુલર લેજે. અરે ચોથી લાવું, પૂછડામાંથી લાવું, અત્યારે હું ચોથી લાવું. એ ભગવાન, મને ગમે તોથી સુવિધા કરિયાલ. લ્યો બોલો, હવે લોકો ભગવાનને પણ દારૂ હોદવાનું કામ હું પછે. અચ્છા, તો ભગવાનને ના કહું તો તમને કહું, જો તાણ તમે ખોલી લાવો. તને ખબર છે કે આ કામ હું તો કરવાનું નથી, અને આવું ખોટું કામ ઉપરવાળો પણ નહીં કરે. અરે જીત્યા, આજે શું છે? ખબર તો છે કે આજે બેકાર દિવસ છે. આ પેલા ડુહાય મારો દારૂ ઢોરિયા લ્યો. અરે નહીં, આજે પૂનમ છે. હશે પૂનમ જેવું કોઈ. જીત્યા, આજે પેલી છોકરીને જોઈ એ મારા દિલમાં વસી ગઈ. વાહ ભાઈ વાહ, થપાટ મેં મારા ગાલ પર ખાધી અને નિશાની તમારા દિલ પર છપાઈ ગઈ એમ ને? હા યાર, તને ખબર તો છે ને કે કુદરતી રીતે જ મારું કોઈ પણ સારું કામ પૂનમના દિવસે જ થાય છે. અને કાકા પણ કહેતા હતા કે આપણે બંને અમને પૂનમની રાતે જ મળ્યા હતા. જીયા કાકા, અમારા 3 પેક ઢોરાઈ જાય. અરે ગપ્પો મારતો હશે ઈડો હો. અરે મજાક ના કરીશ યાર. જોજે, આજે મેં જે છોકરીને જોઈ છે ને એની સાથે નક્કી મારા બિલા બંધાયા છે. તમારી વાત તો સાચી, તમારો બેલો બંધાઈ જશે, પણ અહીં દારૂ વગર મારા દોત બંધાઈ જશે. અને આ બેલા બંધાવવાની વાત કરે છે, હું હોમિયોપેથિક દવા પીધા વગર નહીં રહું, નહીં રહું ને નહીં રહું. આ ડફો નહીં સુધરે. એ નહીં સુધરું. અરે ભાઈ વિક્રમ, અલા એ જીતિયા, આ ક્યાં છો તમે? રાત્રે પેલી ચાર્જિંગ બેટરી હુવા નથી દેતી ને અત્યારે પેલી ઉતરી ગયેલી બેટરી હુવા નહીં દેતી. આજ તો ઉતરે ના ને તો હુધી ઢેચ ઢેચ કરવું છે. હારું શરીર બહુ કડે છે ભૈસા બાજ તો, પણ હાચું કહું ને તો મને આજે છે ને જીગલીના મસાજની બહુ જરૂર છે. પણ જો જીગલીના મસાજની વાત કરી તો આ વિક્રમભાઈ મને જવા નહીં દે. એ તો પછી ગાંઠ ગડું છું જવાનો, પણ એ પેલો જરા મારી લઈએ ઘૂંટડેશ. અલ્યા, પાછું ચાલુ કરી દીધું તીએ? રોજનો નિયમ છે આપણો. અલ્યા તું હોધી ક્યાંથી લાવશો આ બધું? આપણે એને હોધવું નથી પડતું, એ મને હોધી નાખે છે. ડફોડ દારૂ પીવાથી લીવર બગડી જાય. મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આવતા જન્મે તમે મને 4 લીવર આલજો. બે બગડી જાય ને તો 2 તો કોમ લાગે. નહીં સમજી બુદ્ધિનો બારદોન. કરી ભૈસા બે ભૂલ કરી. અચ્છા, તો તમે મને બુદ્ધિનો બારદોન કીધો એમ ને? એમ ને? અરે પણ, અરે નહીં, તમે એક વાર કહી દો કે તમે મને બુદ્ધિનો બારદોન કીધો કે નહીં, સાચું બોલો. એટલે તમે એકલા બુદ્ધિવાર ને અમે બધા બુદ્ધિ વગરના એમ કહેવા માંગો છો? અલ્યા લવારી બંધ કર ને યાર તું. અચ્છા, એટલે હું લવારી કરું છું એમ કહેવા માંગો છો? દુનિયા બોલે એ સાચું અને હું બોલું એ લવારી લાગે છે? આજથી તમારી અને મારી દોસ્તી કટ. માલ ખલાસ, મોહબ્બત ખલાસ. સાવ નાટક બાદ છે. પાયલીનું પીને રૂપિયાનું જોર કરે છે. હેલો, કોણ? જેનું ખાલી ન જાય તીર એનું જ નામ સમીર. જ્યોતિ આંટી, સમીર બોલું છું.
બોલ 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 જલ્દી બોલ કામ પતી ગયું છે અને આ કિશન કનૈયાને મારા કારાવાસમાં કેદ કરી લીધો છે ઇન શોર્ટ આ સમીરનું તીર નિશાના પર લાગી ગયું છે બધું બરાબર રીતે પતી ગયું છે ને કોઈ પ્રોબ્લેમ તો નથી થાવને ગભરાશો નહીં જ્યોતિ આંટી તમને તો ખબર છે ને કે જેનું ખાલી ન જાય તીર એનું જ નામ સમીર ખબર છે હવે વારો તમારો છે તૈયારી કરો તમે હું તને પછી ફોન કરું છું સમીર શું રમત રમી રહ્યો છે શેઠ શાઠાણી સાથે તું અરે મારા ભોળા ભાઈબંધ હજુ સુધી ખબર ના પડી તને આ રમતની શિવાની આ શિવાની ને તો તું ઓળખ છે ને ઓલું પરદેશી પંખી શું થયું છે શિવાની ને કાંઈ જ નથી થયું કાંઈ જ નથી થયું પણ હવે થશે લગ્ન મારા અને શિવાની ના લગ્ન અને પછી હું શિવાની સાથે અમેરિકા અને એટલે તો મારી બેનના લગ્ન બબુચક દીપક સાથે નક્કી કર્યા છે તારા અમેરિકા જવા માટે જઈને તે શેઠ શેઠાણી સાથે સોદો કર્યો સોદો નહીં મિસ્ટર કિશન અને એક પ્રકારની ગોઠવણ કહેવાય વન ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સમીર એટલે હવે શિવાની ને ભૂલી જજે સમજો નીચ કૂતરા હું તારો ભાંડો ફોડી રાખીશ તારી ચાલ સફળ નહીં થવા દઉં શિવાની ને તો પ્રેમ કરે છે શિવાની તારી બેન થાય છે મેરા એક કોડ તું હાથ ખોલી ને તો જો અહીંયા તને કઈ લખેલું દેખાય છે કે હું બેવકૂફ છું એ હવે તો તને હું ત્યારે જ મુક્તિ આપીશ કે જ્યારે મારા અને શિવાનીના લગ્ન થઈ જશે મુક્તિ આપીશ મુક્તિ હવે તો તને ખબર પડી ને કે જેનું ખાલી ન જાય તીર એનું જ નામ લટકતો રહે હવે ચલો સમીર મામું હાજર છે સમીર શિવાની બેટા સમીર આવી ગયો છે મમ્મી હું બોલાવી લાવું છું આવ 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 સમીર યસ મામું જો સમીર તારું અમેરિકા પહોંચવાના અભિયાનનું આજે આ પહેલું કદમ છે અમારું કામ અહીંયા પૂરું થાય છે અને તારું કામ શરૂ થાય છે ડોન્ટ વરી મામું તમને તો ખબર છે ને કે જેનો ખાલી ન જાય તી એનું જ નામ સમીર અરે મામુ આવી માછલીઓ ને મારી જાળમાં ફસાવી ને એ તો મારા ડાબા હાથનો ખેલ છે આવી ગઈ બેટા સમીર તારી જોડે છે હા જા હાય શિવાની હેલો શિવાની હેલો પધારવાના ચીજ નિકાળવા બેસ્ટ ઓફ લક હવે તો આપણે હમસફર છીએ ભાવશે ને મારી કંપની જી અને હા હું ચોર નથી પ્લીઝ સમીરભાઈ બીજી કોઈ વાત કરીએ આપણે ઓકે 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 એઝ યુ વિશ બટ પ્લીઝ મને ભાઈ ન કહેશો ઓકે I like it. આનંદી જજો બે જણા. મજા મજા કરીને આવજો. જય અંબે બેટા જય અંબે. માતાજી સૌ સારાવાના કરશે. Thank you.
ધમધમદાર મિસ્ટર કિશન જો આગળ આવવાની કોશિશ કરી છે તો તમે ટીમ મી આઈ સેડ જલે શિવાની મારી નહીં થઈ ને તો તારી પણ નહીં થવા દઉં સમજો છોડી દે શિવાની ને આપણી ગેસ નહીં નહીં છોડું છોડીશ ને તો એક જ શરતે છોડીશ મને મારી નાખવી તો મારી નાખ અમને તમારી કોઈ શરત મંજૂર નથી એવું ના બોલ આ નરદમ તને સાચે મારી નાખશે એ સમીર સમીર એક મિનિટ આલે આલે ગાડી ની ચાવી તું શિવાની ને લઈ જા લઈ જા હા આલે 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 નહીં કિશન ચલ ભાગ કુતરા જા દોડા દોડી છે ભાઈ અરે કાકા દોડા દોડી નહીં આ આપણા શીતર માં જે વોંદરો પડ્યો છે ને મારા બેટો વોંદર પૂછડિયો થઈ ગયો છે તારી જેમ મારી જેમ નહીં હા બન્યું એવું ને કે આપણા આ ક્ષેત્રમાં જે વોંદરો પડ્યો છે ને એ મારા બેટો એટલો તોફાની ચડ્યો તો હું લઈ આવ્યો ટેટાની હેર લાઈ અને વોંદરો પર નાસી પણ મારા બેટું એક વોંદરું નેકર્યું હોશિયાર એને કરી લીધો કેચ અને પધરાઈ મારા પર હું ઓમ ભરી જો બાકી હું એમનો બાપ છું ઠેઠ પસલાના સેડા સુધી એમને છોડીને આવ્યો બોલો અરે વોદર પૂછડીઓ હોય તો એમને ખબર નથી કે મારી બોલો હજુય મારા કોનમાંથી ટેટાનો અવાજ નહીં જતો અવાજ નહીં હા ચૂકલો ફૂટ્યો અચ્છા હવે હે કર્યા વગર મને એટલું કે ધારિયા બારિયા પાડ્યા કે નહીં હમણાં પોણી આવશે અરે કાકા ધારિયા બારિયા પાર્યા બધું તૈયાર છે ને લાઈન રેડી કરીને બેઠો છું બસ આ સરપંચ પોણી છોડે એટલે હું પી લઉં અને ક્ષેત્રને પીવડાવી દઉં આ સરપંચ 12 વાગે પોણી આલવાને કીધું તો હજુ સુધી ચમ નહીં આલ્યું એક કામ કરું બેટા હું સરપંચને તો આંટો મારતો આવું ભલે બાપુ વાહ શું કોમ હશે હા આટલી બધી વાત મારા બેટો ચેટલો ભોયરામો છે મારા બેટાએ આ લાઈટ વાળો જોડે એવું સેટિંગ માર્યું છે કે કઈ ડીપી કેટલા કલાક લાઈટ આલશે કેટલો કાપ મળશે બધી એને પહેલેથી ખબર પડી જાય છે એટલે મારા બેટો પહેલો એનો ક્ષેત્રો પીવડાઈ લે અને પછી બધે એ આપણો પૈસે થી વેચી મારે છે અને જે કુવા થી આ લીલે પોંદડે થયો છે ને એના બાપુજી નો નથી સરકારી કુવો છે અને એની જમીન માં છે ને એટલે મારા બેટા બધા પાડે છે બોલો અલ્યા ભાઈ એને કોઈ કેનાર નહીં અરજી બરજી કરો કેવા જાતા અને મરજી થી અરજી કરવાઈ જાતા પણ હું થયું પોણી નંભુ જમે એવું ભાઈ ખબર ના પડે જમે એવું એટલે મારા બેટો સરકારી ખાતો જેવો હોય છે કે બધો ખાતોમાં મારા બેટા બધા જ ખાતા હોય છે અને આ સરપંચ તો છે ને તલાટી ગ્રામ સેવક બધે લગભગ બધેલો છે એમાં તમે શું ઘી કાઢી લો અને કાઢવાઈ જો તો પેલા બે જોયા એમના ધરાસિંગ જેવા છોકરાઓ કોથરા લઈને હાજર અને લ્યો આ કાકા એ હાજર હવે મને કહો પોણી રાત્રે જ મળશે ને હું નતો કેતો અચ્છા રાત્રે મળવાનું હોય ને તો હું મારું કોમ પતાવીને આવું હા આવજો જય બા અલ્યા કારા આ ચાડીએ એવો ઉભો કર કે ચકલો બીન આવજ નહીં એ હા અલે આ ચાડિયા કરતા કારણ ઉભો કર દો ને તોય ઘણું છે એમનમ ચકલો બીન નહીં જાય હા હા બરોબર છે પણ જો લગણ આ હેતરમાં હું છું ને તો હુધી ચકલો ની તાકાત નથી કે હેતરમાંથી છણી જોય હવે ચડતો હોય તો ચડી જવા દે છો નવાઈ છે અને હો ભણ એ આ ખેડૂત તો છે ને જગત નો તાત આમ તો નહીં કીધો હોવે હા અરે ખેડૂતના ક્ષેતરમાંથી તો ચકલો ખાય પોપટ ખાય ભૂંડો ખાય જીવડો ખાય રોજડો ખાય
વેપારીઓ ખાઈને દલાલો ખાઈને વધે ને પસા ખેડૂત કાય હા કંકોળામ થી ખાય વધે તો પેલો સરપંચ ખાય હવે તોય બુડો અલે ઓ શંકરભાઈ ઓ જા તા લાયક નહી ના ના જો આવ્યું છે હજુ અરે આપણે શેવાળે રહ્યા ને એટલે ખબર ના પડી અલ્યા ખાતર તો ડેપોમાં ત્રણ ધારાથી વેચાય છે હું વાત કરું છું પછી ભાઈ હા તારે લેવું હોય તો હે પછી એવું ના થાય કે હાપ જતો રહ્યો ને લે હોટો રહી ગયો ના ના લેવું જ છે એ વિક્રમ હા બાપુજી તું તારો ઘેર જઈને ખાઈ આવજો હું આ લોકો જોડે જઈને આવું છું હા ભલે ઓવે હેડો હેડો ભાઈ હેડો હું કહું છું હા આ ચાડિયો તો ઊભો થઈ ગયો છે એટલે હવે કોઈ સેતરમાં ખાઈ જાય નહીં તો આપણે બે ખાઈ આવીએ ઘેર જઈને મને ભૂખ લાગે ને એટલે બરાબર આવ્યો થઈ ગયો ભાઈ ઓકે ઓ ભાઈ આ ડબલુ લઈને ભારત ભ્રમણ કરવા નીકળ્યા તારા હું છે તારા શું છે એટલે આ સરકાર કઈ કઈ થાકી જઈ રેડિયામ બોલી બોલીને ઘોઘરા ગહાઈ ગયા ટીવીમાં જાહેરાત વાલી આલીને પટ્ટી ગહાઈ જઈ હે કે સ્વચ્છતા જાળવો મારું ભારત સ્વચ્છ ભારત પણ તમારા જેવા ડબલ્યુ લઈને ગુજરાત ગોબરું કરવા નીકળ્યા હે અરે સરકારે તમારી માટે તો જાજરો બનાવેલો ઘેર ઘેર કે ભાઈ ઘરની આબરૂ ગરબો જાજરું પણ મારા બેટા જાજરોમાં હું કરી ખબર છે જાજરોમાં સિમેન્ટની થેલીઓ ભંગાર કોથળા નાખીને તારો મારીને બંધ કરી દીધું હવે સીધો મીધો છે ને જેમ આવ્યો એમ પાછો જજે ઘરના જાજરામાંથી ભંગાર કાઢજે ખોલજે ધોજે અને તો જઈને કરજે હા ઉપાય નેકરી પડી જો આ રસ્તો ખરાબ કર્યો પીરો પટ્ટો પાડ્યો તો તને પટ્ટા પટ્ટા મારે હું આટલી મસ્ત સમજ છે તારામાં આપણે ભણ્યા નથી પણ ગણ્યા છીએ હા હા હવે જઈએ નહીં ભૂખે મરી જાય